જામનગરના બેડીના જાણીતા વકીલ હારોન પાલેજાની હત્યાથી વકીલ આલમમાં રોષ જોવા મળ્યો છે. કોર્ટ કાર્યવાહીથી લિપ્ત રહી વકીલોએ વિરોધ નોંધાવ્યો, તેમજ હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વકીલ મંડળની માંગ કરવામાં આવી છે. જામનગરના એડવોકેટ હારોન પાલેજાની સરાજર હત્યા નિપજાવવાની ઘટનાના જામનગરના વકીલ મંડળમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત એચ સુવાની આગેવાની હેઠળ તમામ વકીલો આજની અદાલતની સંપૂર્ણ પ્રકારની કાર્યવાહીથી અલ્પિત રહ્યા છે. બંધ પાડી વિરોધ દર્શાવ્યો છે. નગર વકીલની હત્યાના બનાવને વખોડી કાઢવામાં આવ્યો છે. એડવોકેટની હત્યાના આરોપીઓને સ્વતર ઝડપી લઈ તેઓની સામે કડક કાર્યવાહી કરવા વકીલ દ્વારા ઠરાવ તૈયાર કરી જિલ્લા પોલીસવાળા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. વહેલી સવારે તમામ સભ્યો ન્યાયાલયના પટાંગણમાં રોષભેર એકત્રિત થયા છે. હત્યાના બનાવને વખોડી કાઢાયો હતો. સાંજના ભાગે જામનગર વકીલ મંડળના સિનિયર એડવોકેટ શ્રી હારૂનભાઈ પાલેજાની ઘાતકી રીતે હત્યા થયેલ છે. અગાઉ પણ ટાઉન હોલ વિસ્તારમાં 2018ની સાલમાં સાંજના 8:30 વાગ્યાના ભાગમાં ધમધમતા વિસ્તારમાં કિરીટભાઈ જોશીની ઘાતકી રીતે હત્યા થયેલ હતી. જામનગરની અંદર વકીલોની હત્યાનો આ બીજો બનાવ છે અને ગુજરાતની અંદર પણ ઘણા બારની અંદર વકીલોની હત્યાઓ થયેલ છે. સવાલ મારો એટલો જ છે કે આ જે દુઃખદ ઘટના ઘટેલી છે, જે કાયદા સાથે સંકળાયેલી વ્યક્તિ, જે સમાજના ન્યાયથી વંચિત લોકો માટે ન્યાય માટે લડે છે એવા એડવોકેટ, અને એની પણ જો કોઈ સલામતી ના હોય અને એની પણ સરા જાહેર હત્યાઓ થતી હોય તો હું માનું છું કે ભવિષ્યના દિવસો એવા આવશે કે ન્યાયતંત્રને પણ તાળા લગાડવા પડે. કારણ કે આજે બેફામ બની જે ઘૂમતા ડોન અને માફિયાઓ જે પોતાની જાતને સર્વે સર્વા સમજતા હોય, તો એને મારે એક સંદેશ દેવાનો થાય છે કે આ ગુજરાતની અંદર 1.5 લાખ જેટલા વકીલોની યુનિટી છે અને એક વકીલ એક પરિવાર છે. જામનગરની અંદર 2000 જેટલા વકીલોની બૌદ્ધિક સંસ્થા છે. ગઈકાલે જે દુઃખદ ઘટના બની એનો સમગ્ર વકીલ મંડળની અંદર ગુસ્સા સાથે વિરોધ છે અને આ જે કઈ બનાવ બન્યો છે એના અનુસંધાને ગુજરાતના ઘણા બધા વકીલ મંડળોએ એના વકીલ તરીકે ના રહેવાના ઠરાવ કરીને મને વોટ્સઅપ ઉપર મોકલી આપેલ છે. ગુજરાતના તમામ બાર જામનગર બારની સાથે છે અને બીજો એક એવા માફિયા અને ડોન થઈને ફરતા માણસોને એક સંદેશ દેવા માંગુ છું કે આ દેશની આઝાદીમાં જો અંગ્રેજોને ભગાડી મૂકવાની તાકાત વકીલો ધરાવતા હોય તો એવા ડોન કે માફિયાઓ સામે વકીલો ક્યારેય ઝૂકશે નહીં. અને બીજું એક સંદેશ પણ દેવા માંગુ છું કે જેણે તલવાર વેચીને કલમ ખરીદી છે એની તાકાતને ક્યારેય ઓછી આંકતા નહીં. અને આવતીકાલે આ બનાવના વિરોધમાં જામનગર વકીલ મંડળની અંદર એક મિટિંગનું આયોજન કરવામાં આવશે અને એમાં સર્વાનુમતે જે કાર્યક્રમો થશે તે કરવામાં આવશે. જામનગર પોલીસ તેનું કાર્ય કરી રહી છે અને વહેલી તકે આ બનાવની અંદર સાચી રીતે સંકળાયેલા તમામ આરોપીઓને પકડી અને યોગ્ય નસ્યત ના કરવામાં આવે ત્યાં સુધી જામનગર વકીલ મંડળ એને યોગ્ય લાગશે એવી લડત, કાનૂની લડત ચાલુ રાખશે. આજે શું કાર્યક્રમ કર્યો છે? આજે તમામ કોર્ટો માં કાર્ય લિપ્ત રહેવાનો જામનગર વકીલ મંડળે સર્વાનુમતે ઠરાવ કરેલ છે અને આજે અમે ઉગ્ર જે કઈ રોષ છે અમારો એ સૂત્રાચારો દ્વારા વ્યક્ત કરીશું અને આજે કોઈ પણ અસીલ કે કોઈ પણ વકીલ કોર્ટની અંદર ન પ્રવેશે એવી વિનંતી કરશું અસીલોને કે વકીલોના ઠરાવને માન આપે અને આ ગંભીર જે કઈ બનાવ છે એ આજે અમારી ઉપર બન્યો છે, કાલે સામાન્ય માણસ કે વેપારી ઉપર પણ બની શકે. તો આવા જે લોકશાહીની અંદર બેખોફ બનીને ઘૂમતા આખલાઓને નાથવા માટે કાયદો અને વ્યવસ્થા જરૂરી છે અને સમાજનું સંગઠન પણ જરૂરી છે. હર્ષલ કંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.